वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमू तरंग 62 सद्गुरु आधारानंद स्वामी आ तरंग में सत्संगनो महिमा समझावे छे। श्री हरिवर के चरित्र ही लिखत लिखत को वार मन नहीं होवत तृप्ति कबू एसो हे रस अपार। श्री हरिवर के चरित्र हे लिखत लिखत को वार। महाराज ना चरित्रों नी गंगा वही रही छे। केटलो विशाळा ग्रंथ छे दादा, केटलो विशाळा ग्रंथ। अत्यारनो माणस कल्पी पण न सके एटलू मोटू कार्य भगवान श्रीहरि ने हृदय में राखी आधारानंद स्वामी कर्यु छे। स्वामी एम कहे छे श्रीहरि वरना उदार चरित्रों ने लखता लखता मन में तृप्ति ज थती नथी, एवो एमा अपार रस रह्यो छे। अने ज्यारे श्रीहरिनी अपार कृपा होय त्यारे तो आ हरिचरित्र लखाय। श्रीहरिनी कृपा थया विना तो सामान्य जीव क्यारे कई पण लखी सकतो नथी। अपार कृपा जब करत हरि तब हरिचरित्र लिखात, हरि की कृपा भये बिन जिये से न कबहूं लिखात। आटला बधा चरित्रो लखवा, એનું સ્મરણ કરવું, એનું ચિંતન કરવું, ક્રમશઃ એને યાદ રાખવા, વિચારવા, વાગોળવા અને લખવા, આ કોઈ જીવ એટલે કે સામાન્ય વ્યક્તિ એનું કામ નથી। જેના હૃદયમાં પરમાત્મા પ્રકાશ પાથરે એવા કોઈ મહાન વ્યક્તિ એ જ આ કામ કરી શકે। જ્યારે શ્રીહરિની કૃપા હોય ત્યારે સંતોની પણ કૃપા થાય, બધા દેવો અને ઋષિઓ પણ સહાય કરે, તેનાથી કોઈ પ્રમાદ કે વિઘ્ન વગેરે દૂર થાય। દાદા સમજાણું, ભગવાનની કૃપા આવે એની પાછળ સંતની કૃપા આવે, એની પાછળ દેવો ઋષિઓ મુનિઓ ગાંધર્વો બધાની કૃપા આવે। હરિભક્તો પણ સહાયક છે, તેને લીધે હું હરખથી ગ્રંથને લખી રહ્યો છું અને બધું ધર્મકુળ પણ આવીને મને સહાયતા કરતું રહે છે। એકીલે બલસે લિખાયન લેસા શ્રી હરિ પોષણ કરત હમેશા। એકીલે બલસે લિખાયન લેસા શ્રી હરિ પોષણ કરત હમેશા। એકલા વ્યક્તિના બળથી લેસ માત્ર લખી શકાય એમ નથી, શ્રીહરિ હંમેશા પોષણ કરતા રહે છે, શ્રીહરિ સ્વયં આવીને હિંમત આપી જાય છે,
અને તેનાથી જ લખવામાં થાક લાગતો નથી. દાદા, આપણે 5 પાના લખવા હોય ને, એમાં 50 મિસ્ટેક થાય. તમારી લગભગ ઉંમર હતી ને એ ઉંમરમાં સ્વામી ગ્રંથ લખે છે. આજના જેવી વીજળી કે પેપર કે પેન કે કોમ્પ્યુટર કે સાધનો નહોતા ત્યારે લખે છે. અને કેટલો વિશાળ ગ્રંથ. પણ આ બધું મહારાજ કરાવે છે. કોણ કરાવે છે? જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, કૃપા ભઈ રઘુવીર કે તો બાલન બાંકા હોય. ભગવાનની કૃપા વિના એક ડગલું પણ ભરી શકાય એમ નથી. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. તમારી અને મારી ડગલે અને પગલે દિવસ અને રાત રક્ષાના કરનારા કેવળ મહારાજ છે. આપણા અનુભવમાં આ નથી આવતું એ અજ્ઞાન છે. આજે એક ઘટના ઘટી. ધવલ ભગત સાકરિયા ટેમ્પા ફ્લોરિડામાં, એમણે મને એક વિડીયો મોકલ્યો છે, જોડે નાનું લખાણ લખીને મોકલ્યું છે. મુંબઈ મંદિરમાં એક સારા સત્સંગી ભક્ત, એને મહારાજ સામે બેસીને કીર્તન ગાવાનો નિયમ, રોજ કીર્તન ગાય. આજની જ ઘટના ભારતની, મહારાજની સામે બેસી કીર્તન ગાતા ગાતા ત્યાં ત્યાં પડી ગયા અને મહારાજના ધામમાં પહોંચી ગયા. આવા દાખલા આપણે રોજ સાંભળીએ છીએ. હમણાં હમણાં તો આવા દાખલાના એટલા બધા વિડીયો ફરે છે. હે દાદા, આ સ્વિચ પાડો, એક સેકન્ડમાં અંધારું થઈ જાય છે કે નહીં? તો આપણી સ્વિચ કોના હાથમાં છે? આપણે તો આવા વિડીયા જોઈએ ને તો પણ મનમાં એમ થાય, આવા વિડીયો જોયા પછી આપણે જાગતા નથી. આપણા જેવો કોણ મૂરખ, આપણા જેવો કોણ મૂરખ. સુગમમ ભગવન નામ જીહવા સ્વવસ વર્તિની તથાપી નરકમ યાંતિ કિમાશ્ચર્યમ અતઃ પરમ. એટલા માટે બસ નોકરી, બિઝનેસ, ઘરનું કામ, પરિવારનું કામ એ કરીએ, પણ એક કામમાંથી પણ સમય કાઢીને, કહેવાય છે ને, આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા. દિવસે કામ રાત્રે નિદ્રા, ક્યારે ભજશો શ્રી ઘનશ્યામ. થોડો ઘણો લોકો પાસે સમય રહેતો, એમાં હવે વોટ્સઅપ ને ફેસબુક આવી ગયા, અને હમણાં હમણાં રાત્રે 100 સોરી ચાલે લો દાદા. ખબર નહીં ક્યાંથી આવ્યું છે. હવે ક્યાંથી ટાઈમ મળે? આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, લેકિન ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. જીવનમાં સંકલ્પ કરી લઈએ, દુનિયાને જે કરવું એ ભલે કરે, એમને જે બોલવું હોય તે ભલે બોલે, આપણે જો મહારાજને પામવા છે, આપણે જો મહારાજના મુક્તોની પંક્તિમાં ભળવું છે, પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સંત જેમ મહારાજને વહાલા થઈને બેઠા છે એમ આપણે મહારાજને વહાલા થવું છે, તો આટલો સંકલ્પ કરવો પડશે. કયો સંકલ્પ? જે કરીશું તે ભગવાનને રાખીને કરીશું, ભગવાનને સંભાળીને કરીશું. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. ભગવાનની કૃપા વિના આપણો હાથ હલવાને સમર્થ નથી.
આપણા મોઢામાંથી એક શબ્દ બોલવાને સમર્થ નથી. પછી બીજી વાત તો ક્યાં કરવી? ગ્રંથો લખવા, શાસ્ત્રો લખવા, શાસ્ત્રોનો વિચાર કરવો, ભગવાનની કૃપા વિના કશું શક્ય નથી. ભગવાનની કૃપાનો વિચાર જેને આવવા લાગે ને, એનો આત્મા જાગી ગયો કહેવાય. કેવો કહેવાય? એનો આત્મા જાગી ગયો કહેવાય. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે, ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ. ગીતાજીનો સિદ્ધાંત છે, ભગવાનનું કર્તાપણું જેને કૃપા સમજાય ને એ સમજી શકે. અને જે ભગવાનની કૃપાને નથી સમજી શકતો એ કેવો છે? પોતાના કર્તૃત્વને સ્વીકારનારો છે, અહંકારી છે, વિમૂઢ છે. આ ગીતાજીના શબ્દો છે. આપણે બધા આ કક્ષામાં જ આવીએ, કારણ કે દરેક પ્રવૃત્તિમાં આપણે લગભગ કર્તાપણાના અભિમાનથી જ કાર્ય કરીએ છીએ. સ્વામી કેટલી અદ્ભુત વાત લખે છે, સ્વામીનો અનુભવ છે, સ્વામી એટલા ઊંડા ઉતરેલા છે, સ્વામીનો આત્મા એટલો જાગૃત છે. તમે કે હું થોડા જો ઊંડા ઉતરીએ ને, આપણને પણ અનુભવ થાય. આજે આ લોયાધામમાં દસે દિશામાંથી સુખ સુખ સુખ, શાંતિ, સત્સંગ, સમૃદ્ધિ, સેવા, સમર્પણ ચારે બાજુ તમે જુઓ. પણ એક દિવસ એવો હતો, આપણા અક્ષર નિવાસી રમેશ મામા હાજર હતા ત્યારે સામે જૂના ભાડાના મકાનમાં સંતો રહેતા હતા. તમારામાંથી ઘણા બધાએ દર્શન કર્યા છે. એવા દિવસો હતા કે મકાનનું ભાડું ભરવા માટેના પણ પૈસા નહોતા, અને આજે છે તો આપણે લીધે છે આ બધું. આ બધું મહારાજને લીધે છે, આ બધું મોટા પુરુષની કૃપાને લીધે છે. જે માણસ, બહુ સરસ કોઈ વાત આ દ્રષ્ટાંત આપ્યું છે સમજવા જેવું, ઝાડ ગ્રીન છે, દેખાય છે, ઝાડ સરસ મજાના ફળ અને ફૂલથી ભરેલું છે, દેખાય છે. પણ ઝાડ ફળ ફૂલથી ભરેલું શા માટે છે? કયા કારણથી છે? ઝાડ ફૂલી રહ્યું છે, ફાલી રહ્યું છે કયા કારણથી? કારણ કે બીકોઝ ધ રૂટ્સ ઓફ ટ્રીઝ આર કનેક્ટેડ વિથ ધ સોઇલ. જો એ મૂળ જમીનમાંથી ઉખડી જાય, એના ફળ ઉપર રહેશે, ફૂલ અંદર રહેશે, ઝાડની શોભા ગ્રીનરી દેખાશે, બધી વસ્તુ ઝીરો થઈ જશે. એમ આપણા મૂળ ક્યાં છે? આ મૂર્તિમાં છે. આ મોટા પુરુષ જેમણે આપણને આશીર્વાદ આપ્યા છે, આટલું ભજન કરી આશીર્વાદ કૃપા વરસાવી છે, એના પરિણામે છે. આપણે એને ભૂલી જઈએ છીએ ને, ત્યારે સમજો આપણા મૂળિયા જમીનમાંથી નોખા પડી ગયા. સ્વામીની આ વાતો સાંભળજો ધ્યાનથી. હા, બુદ્ધિમાન મનુષ્યએ વિચારી લેવું જોઈએ કે ઉપર જણાવી તે શ્રીહરિની અને સંતો વિગેરેની કૃપા સિવાય મનુષ્યથી આવો ગ્રંથ લખી શકાય નહીં. ભગવાનના ચરિત્ર સિવાયનું તો હિસાબ કિતાબ વિગેરેને આખો સંસાર પારાવાર રૂપમાં લખે છે. તે બધું લખતા લખતા અનંત લોકો મરી ગયા છે, જે બચ્યા છે તે પણ લખતા જ રહેશે. તેમાંથી એક અક્ષર પણ મોક્ષ કરે એવો હોતો નથી, એવું તો અનેક લોકો લખતા રહે છે. મોટા મોટા જે સાહુકારો છે તે ઘેર ઘેર વખારો ભરાય એટલા હિસાબોને ધર્મને નામે લખાવે છે, તેને દેખીને બરાબર તેનો હિસાબ પણ લે છે. અહીંયા માણસ જેમ ફાવે તેમ ચલાવે છે, પણ ધર્મરાજાની આગળ એવું કોઈનું પણ ચાલવાનું નથી. ચક્રવર્તી રાજા જેવો હોય તો પણ શું, ધર્મરાજની આગળ તો બધા રંક છે, રંક. ખરો ધર્મ એ છે જે પરલોકમાં પણ સહાય કરે. સાંભળજો ભક્તો, સાંભળજો, આ સાગરના સોનાના શબ્દો છે. ખરો ધર્મ એ છે પરલોકમાં પણ સહાય કરે.
અને જે અધર્મ છે તે તો પરિણામે દુઃખદાયક જ છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. સાચો ધર્મ અલ્પમાત્રમાં પણ જો આચરણમાં મૂકવામાં આવે ને તો મહાન મૃત્યુના ભયથી મુકાવી શકે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. ગીતાજી હોય, ઉપનિષદો હોય, વચનામૃત હોય કે આ સાગરના ગ્રંથ હોય, આ બધા ગ્રંથોનો સાર એટલો જ છે. માણસ બીજાના કર્તવ્યની ચિંતા ઝાઝી કરે છે. પેલા એ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એણે એમ બોલવું જોઈએ, એમ ન બોલવું જોઈએ, પણ પોતે કેમ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આનો વિચાર કોણ કરનારા છે? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, મૂર્ખમાં અતિશય મૂર્ખ, ઘેલામાં અતિશય ઘેલો, આ બધી ડિગ્રી લાગુ પડે. ઘણી વાર કહું છું, જૈનોમાં એક સારી બાબત મેં વાંચી જાણી, કોઈ પણ ધર્મ છે એમાં ઘણી બધી સારી બાબતો હોય. સારું વિચારનારા, સવળી દ્રષ્ટિવાળા, એના માટે આખી દુનિયા એ સદગુણથી ભરેલી છે. દુર્યોધનની દ્રષ્ટિમાં હસ્તિનાપુરમાં એક પણ સારો નહોતો, અને યુધિષ્ઠિરની દ્રષ્ટિમાં આખા હસ્તિનાપુરમાં એક પણ ખરાબ નહોતો. ખબર છે ને, જૈન ધર્મમાં પ્રતિક્રમણની પ્રક્રિયા છે, જે ખાસ કરીને સાધકો કરે. પ્રતિક્રમણ એટલે શું? આપણે જે માનસી પૂજા કરીએ, માનસી પૂજા કર્યા પછી આપણે મન દ્વારા ભગવાનનું ચિંતન કરીએ, એમ જૈનોમાં પ્રતિક્રમણની પ્રક્રિયા એવી છે કે સાંજે સુવા જાય, ઘણા લોકો બે વાર કરે, ત્રણ વાર કરે, ખાસ કરીને સુવા જાય ત્યારે, આજે આખા દિવસમાં મેં કઈ કઈ ભૂલો કરી એનું અંતરથી ચિંતન કરે. ક્રિશ્ચનોમાં જ્યારે ચર્ચમાં જાય કન્ફેશન કરે. ખબર છે ને તમને, દરેક સન્ડે એ લોકો કરે છે. મોટા ચર્ચોની અંદર તો કન્ફેસ રૂમ પણ અલગ રાખ્યો હોય છે. ભગવાનની પાસે એકરાર કરી લે, સ્વીકાર કરી લે, પોતાની ભૂલ જે થઈ છે એની માફી માગી લે. આપણને ખબર જ નથી. મેં કહ્યું ને, કેવી વાત આવી, ખરો ધર્મ એ છે જે પરલોકમાં પણ સહાય કરે. આપણે કંઈક તો એવું ભેગું કરવું પડશે, આલોકમાં પણ રક્ષા કરે અને પરલોકમાં પણ રક્ષા કરે. બાકી તો મેળી, ધન, ધાન્ય, સમૃદ્ધિ, સત્તા, વૈભવ, વિલાસ, આમાંથી કોઈ વસ્તુ, પુત્ર, કલત્ર, સુમિત્ર, ચરિત્ર, ધરાધન, ધામહે, બંધન, જીકો, આ બધું ખલાસ થઈ જવાનું. અને અધર્મ છે તે તો પરિણામે દુઃખદાયક છે. પોતપોતાની જ્ઞાતિના કાયદાને લોપીને જે લોકો વર્તે છે તે જેટલા કાયદાને લોપે છે એટલું દુઃખ પામે છે. નિયમભંગનું પાપ દેહમાં વ્યાધિ થઈને દુઃખ દે છે. મહાત્મા ગાંધીજીનું એક પ્રવચન છે, જેનો આત્મા નિર્દોષ હોય એનું શરીર નિરોગી હોય. સમજવા જેવી આ વાત છે, જેનો આત્મા નિર્દોષ હોય એનું શરીર નિરોગી હોય. તો આપણે બીજાનો જ વિચાર કરશું તુરંત, તો કોઈક બીજા સારા સંત છે ને રોગી છે તો એ આપણી ભૂલ છે, એ હિસાબ ઠાકોરજીને જોવાનો છે. આપણે આપણા માટે વિચાર કરવાનો છે કે આપણા શરીરમાં રોગ છે ને એ પણ પરમાત્માએ કંઈક આ જન્મના કે ગયા જન્મના કર્મનું ફળ આપ્યું છે. જે કંઈ રોગ છે, વ્યાધિ, આધિ કે ઉપાધિ, આ ત્રણે ત્રણ કર્મના સિદ્ધાંતના આધારે છે. એક નાની વાત તમને સંભળાવી દઉં. રઘુવીરજી મહારાજ 250 સંતો સાથે વિચરણ કરતા કરતા નીકળ્યા છે, એમાં બે ઘોડેસવાર આવી અને રઘુવીરજી બાપાને વિનંતી કરી કે મહારાજશ્રી, માનભા દરબારે અમને મોકલ્યા છે, આપ પધાર્યા છો, ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, તો સંતો ભક્તોને લઈ આપ માનભાને દર્શન આપવા માટે પધારો. ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા, નિત્યાનંદ સ્વામી હતા એમને પણ બોલાવ્યા,
અને બધા સંતોની સાથે રઘુવીરજી મહારાજે વિચાર કરીને જવાબ આપ્યો, તો સારું, તમે તૈયારી કરો, અમે આવીએ છીએ. રાજકોટથી નીકળ્યા મેંગણી જવા માટે. આ બાજુ મેંગણીમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની તૈયારી કરી. ગામની ભાગોળમાં મોટો બગીચો, બગીચામાં ઉતારો અપાવ્યો. આટલા બધા માણસો સ્વાગતમાં હતા. રઘુવીરજી મહારાજને કુતૂહલ થયું કે દરબાર માનભા કેમ દેખાણા નહીં, અમે તો એના માટે આવ્યા છીએ. સંતોને પણ આશ્ચર્ય થયું. પૂછ્યું ત્યારે ગામના ભક્તોએ, રાજ્યના ચાકરોએ જવાબ આપ્યો કે મહારાજશ્રી, દરબારને પગે નાળ પડી છે એટલે ઊભા પણ થઈ શકતા નથી, તો ચાલવાની તો વાત ક્યાં. માટે બાપજી દયા કરી દરબારગઢમાં પધારો, ત્યાં બાપુ રાહ જોવે છે. દયાળુ મહારાજશ્રી ગોપાળાનંદ સ્વામી પધાર્યા. આવો મોટો ભગવાનનો ભક્ત અને પગમાં એવી નાળ પડી છે, આમ હલી ન શકે, હલે ને તો શણકા મારે. દર્શન આપી રઘુવીરજી મહારાજ વગેરે ગયા. ગોપાળાનંદ સ્વામી પ્રત્યે અપાર હેત હતું. માનભા દરબારે ઘણી બધી પ્રાર્થના કરી, વિનંતી કરી. ગોપાળાનંદ સ્વામી એક વાત કરી, દરબાર તમને ખબર છે, તમારા મનમાં એમ રહ્યા કરે છે ને, હું આવો મોટો ભક્ત, મારા પગમાં આવી પીડા કેમ. હા સ્વામી, આપે તો અંતર્યામીપણે મારા મનની વાત જાણી લીધી. સ્વામી કહે, દરબાર ભગવાન સામે ફરિયાદ કરવી કે સવાલ કરવો એ આપણો અધિકાર નથી. ભગવાન જે આપે એને સ્વીકારવું એ જ આપણો ધર્મ છે. દરબાર યાદ છે, તમે સ્વીકાર કરવા જતા તમે નાના નાના પ્રાણીઓને ગોળીઓ મારી છે. વિચાર કરો, ગોપાળાનંદ સ્વામીએ દરબારને કહ્યું કે દરબાર, તમે સસલાને ગોળી મારેલ, સસલાનો પગ તૂટી ગયો હતો, એ સસલાઓ જંગલમાં કેવા રીબાતા પીડાતા. આજે ભલે તમે સત્સંગમાં છો, આજે ભલે સત્સંગ કરો છો, પણ આ પ્રાણીઓને જે દુઃખ આપ્યું છે ને, એટલે ઠાકોરજી આ તમને દુઃખ આપ્યું છે. દરબારની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. સ્વામી હવે સમજાઈ ગયું. પણ સ્વામી તો દયાળુ હતા, દયાની મૂર્તિ હતા. ગોપાળાનંદ સ્વામી કહ્યું કે દરબાર, અમે મહારાજને વિનંતી કરશું, મહારાજ તમને આ દુઃખમાંથી મુકાવશે. પીપરના પાંદડા બાફી એને વાટીને પછી બાંધજો, તમારી આ પીડા મહારાજ મટાડશે. કેવા દાખલાઓ છે! માનભા દરબારને જો ભોગવવું પડે. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં સર્વ કર્મ ફલપ્રદ, શિક્ષાપત્રીમાં ભગવાનનું આ મુખ્ય કાર્ય છે એની કથા વિસ્તારથી કરી હતી. ભગવાનના પિતા હોય કે ભગવાનના પુત્ર હોય, ભગવાનના મોટેરા સંત હોય કે ભગવાનના નાનેરા સંત હોય, જીવનમાં જેટલી ભૂલો કરીશું એટલું ભોગવવું પડશે. યાદ રાખો, જેટલી ભૂલો કરીશું એટલું ભોગવવું પડશે. કેટલા દાખલાઓ છે દાદા! એક બીજી વાત સરસ મજાની સંભળાવી દઉં. એકવાર દરબારો વાતો કરતા હતા, મહારાજ પધાર્યા. મહારાજે પૂછ્યું, દરબારો શું વાત કરો છો? સુરા ખાચરે કહ્યું, મહારાજ તમારો પ્રતાપ કેવો! આ દરબારગઢમાં અમે દરબારો તો કાઠીઓ તો હરિભગત બની ગયા, અહીંના પશુઓ પણ હરિભગત બની ગયા. આ બળદ છે એનો પગ ભાંગી ગયો છે, આ બળદ કેવો ભગવાનનો ભગત! નિત્યાનંદ સ્વામી કથા કરતા હોય તો એની આંખમાંથી ટપક ટપક આંસુ પડે છે. અને મહારાજ એકાદશીનો દિવસ હોય તો આ બળદ ઘાસ પણ નથી ખાતો, એકાદશીનો ઉપવાસ કરે છે. તમારા પ્રતાપે આ બળદ પણ હરિભક્ત બની ગયા છે. મહારાજ હસવા લાગ્યા. મહારાજે કહ્યું, એ હરિભગત બન્યો નથી, એ ગયા જન્મથી જ હરિભગત છે. દરબારોને વધારે આશ્ચર્ય થયું, ગયા જન્મમાં હરિભગત હોય એ અક્ષરધામમાં હોવો જોઈએ, એ ક્યાં છે? ગયા જન્મનો હરિભક્ત અને બળદના શરીરમાં, અને એ પણ એનો પગ ભાંગે, આવો રિબાય! અરે મહારાજ, આ તો ઉલટું થયું, સમજાણું નહીં. હવે મહારાજ કે, સમજાવશું દરબાર, ધીરજ રાખો. આશ્ચર્ય થાય કે નહીં દાદા! એવામાં થોડા દિવસ પછી ગઢપુરમાં મહારાજ
બેઠા છે, સભા કરે છે, નિત્યાનંદ સ્વામી કથા વાંચે છે, સંતોરી ભક્તો શ્રવણ કરે છે, એમાં એક બ્રાહ્મણ દર્શન કરવા માટે આવે કાર્યાણી પાસેનું સજેલી વજેલી કરીને ગામ, ત્યાંના એ બ્રાહ્મણ દર્શન કરે છે, પગે લૂલા છે, પગે લંગડા છે. મહારાજે આખી સભામાં બ્રાહ્મણને ઊભા કર્યા, નજીક બોલાવ્યા. મહારાજને સાધુ વિપ્ર પ્રપૂજ કહ, સંત અને બ્રાહ્મણ અતિ પ્રિય હતા. બ્રાહ્મણને મહારાજે સોનાના ઘરેણા વગેરે ભેટ આપી અને કહ્યું કે ભૂદેવ, આપના આ પગે આવી મોટી ઈજા કયા કારણથી થઈ હતી? અને જ્યાં મહારાજે પૂછ્યું ત્યાં ભૂદેવે શરૂ કર્યું, મહારાજ ગામની ભાગોળમાં અમારું ખેતર, ખેતરને અડીન બીજું એક ખેતર, એ પટેલ, એ બહુ સારા ભક્ત, એ પણ ભગત ને હું પણ ભગત, એ પટેલ હતા ને હું બ્રાહ્મણ હતો, અડી અડીને ખેતર, એમાં ખેતરનો પેલો શેઢો હોય ને એના માટે તકરાર થઈ. મેં વિનંતી કરી કે ભગત, આ શેઢો તમે ફેરવ્યો લાગે છે, લાલચ તો બધાને બુરી છે ને. એ તકરારમાં પેલા પટેલ કે જે બહુ સારા ભક્ત હતા એ ક્રોધમાં આવી ગયા. એક તો જમીન દબાવી લીધી છે, શેઢો ફેરવી નાખ્યો છે, અને ક્રોધમાં આવી બ્રાહ્મણને એમણે એક હાથમાં કંઈક વસ્તુ હશે લોઢાની એ મારી પગમાં, તો બ્રાહ્મણનો પગ તોડી નાખ્યો. બ્રાહ્મણ તો ભલા ભોળા હતા, પછી કંઈ સામે તકરાર ન કરી, કાવા દવા કેસ ન કર્યા, પણ દયાળુ ભગવાનને એમ થયું, એક તો બ્રાહ્મણ એમાં ભગવાનનો ભગત, અને એક તો નિર્દોષ, અને એની ઉપર આમ પગમાં પ્રહાર કરે, મારો હરિભગત શું, મારો હાથ હોય ને તો પણ કાપી નાખો. વચનામૃતમાં મહારાજ કહે, અમારો હાથ પણ જો સંતનો કે ભક્તોનો દ્રોહ કરે ને તો એને પણ અમે કાપી નાખીએ. એ બ્રાહ્મણના હરિભક્તના દ્રોહે કરીને સારા ભગવાનના ભક્તને ભગવાને જન્મ આપ્યો. કયો જન્મ? બળદનો. ગયા જન્મમાં સત્સંગ કર્યો હતો એટલે એને સત્સંગીને ત્યાં જન્મ આપ્યો, દાદા ખાચરને ત્યાં બળદ થયો, સંતોનો મહારાજનો યોગ થયો, સત્સંગનું ફળ પણ આપ્યું, અને પેલા બ્રાહ્મણનો પગ ભાંગ્યો હતો, નિર્દોષનો અપરાધ કર્યો હતો, બળદના દેહમાં દુઃખ ભોગવે, અને એમાં પછી બળદનો પગ ભંગ કપાયો અને લૂલો લંગડો થયો, એટલે દરબારગઢમાં લાવીને એને રાખવામાં આવે, એની સેવા ચાકરી થાય, દૂર બેઠો બેઠો કથા સાંભળે. આ બધી વાત શ્રીજી મહારાજે સભામાં બ્રાહ્મણ પાસે કરાવી, દૂર બેઠો બેઠો પેલો બળદ આ વાત સાંભળે, એની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. હરિભક્તોને ખબર પડી ગઈ કે આ મહારાજે જવાબ આપી દીધો. હરિભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ તો હવે આને છૂટો કરો, આ ભગવાનનો ભગત ગયા જન્મનો, હવે એનું કર્મનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. પેલા બ્રાહ્મણે પણ વિનંતી કરી, અરે મહારાજ, એને તમે અહીંયા બોલાવ્યો છે આ દેહમાં, મહારાજ એને માફ કરી દો. શ્રીજી મહારાજે કહ્યું, સારું, હવે નિયમની એકાદશી આવશે તે દિવસે આ બળદ દેહ છોડી દેશે, અમે એને સીધો હવે ધામમાં તેડી જશું. એ ઉગ્યો તે આથામવાનો કાળની આનેમ છે, જેટલો જેવાશે તે તો રામ કેરી રેમ છે, કરી લે કમાયું સાચે સેવા ઘન શ્યામની, લીધી રે ફકીરે મે તો હરિ તારા નામની. આવી એક બે નહીં, હજારો ઘટનાઓ અત્યારે મળી આવી છે. અત્યારે માણસ જીવે છે, એને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું, પોતાના પૂર્વના માતા પિતા સગા વાલા પતિ પત્ની બધાને ઓળખતી થઈ એ વ્યક્તિ. અત્યારે દાદા હું આ બધું સંશોધન કરું ને, આશ્ચર્ય થાય. કર્મનો સિદ્ધાંત સમજવા જેવો છે. જુઓ કેવી જોરદાર વાત. અને જે અધર્મ કરે છે તે તો પરિણામે દુઃખદાયક જ છે. પોતાની જ્ઞાતિના કાયદાને લોપીને જે લોકો વર્તે છે તે જેટલા કાયદાને લોપે છે એટલું દુઃખ તે પામે છે. નિયમ ભંગનું પાપ દેહમાં વ્યાધિ થઈને દુઃખ દે છે, તે દુઃખને રોઈ રોઈને ભોગવવું પડે છે, તેને ક્યારેય સ્વપ્નમાં પણ સુખ થતું નથી. અરે કેટલાક તો આપઘાત કરીને મરે છે. આવા બધા દુઃખ
લોકોને ભોગવવા પડે છે. એક વાત યાદ રાખજો, શાસ્ત્રની કોઈ પણ વાત એમાં એક વિવેક છે. આ વિવેક કથા સાંભળનારા દરેકને ખબર હોવી જોઈએ. ગયા શનિવારે પૂજ્ય નિષ્કામ સ્વામીએ સેવા વિશે કથા કરી. સેવા એટલું શ્રેષ્ઠ સાધન છે, પણ સેવા કેવી રીતે કરવી અને કેવી રીતે ન કરવી આ વિવેક વચનામૃતમાં પણ મહારાજે સ્પષ્ટ બતાવ્યો છે. અહંકારથી સેવા કરી, સ્વભાવથી સેવા કરી તો સમજો મરી ગયા. જે નિસરણી તમને ઉપર લઈ જાય ને, ધ્યાન ન રાખો ને, તો એ જ નિસરણી ઉપરથી નીચે નાખે. એમ આ વાત બીજા કોઈ સંત, બીજા કોઈ ભગવાનના ભક્ત બીમાર હોય, રોગી હોય, દુઃખ પામતા હોય, પીડા પામતા હોય, ત્યારે આપણે આ સિદ્ધાંત લગાવવા જઈએ ને તો એના કર્મના ફળ ભોગવે છે, તો એ દ્રોહ થાય. ભગવાનના ભક્તનો ભગવાન માફ નહીં કરે. ત્યાં કયો ધર્મ છે? ત્યાં તો એની સેવા કરવી. આપણે એમ માનવાનું, મહારાજે મને સેવાની તક આપી. આપણા શરીરમાં કંઈક આવે ત્યારે એમ માનવું કે મારા કંઈક એવા કર્મ હશે, એનું ફળ મહારાજ મને આપે છે. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, શ્રીજી મહારાજ જીવને ચોખ્ખો કરવા માટે બે વસ્તુ કરે છે. આત્માને ચોખ્ખો કરવા માટે મહારાજ બે વસ્તુ કરે છે. એક, સારા સંતનો યોગ આપે છે, અથવા તો કોઈક મોટો રોગ આપે છે. સારા સંતનો યોગ આપે છે અથવા તો કોઈક મોટો રોગ આપે છે. માટે બીજા કોઈ સંત કે ભક્ત દુખી હોય, બીમાર હોય, રોગિષ્ઠ હોય, ત્યારે એને તો ભગવાનની જેમ રાખી આપણે સેવા કરી લેવી, એ જ મોટા આશીર્વાદ છે. બીમાર સંત, માંદા સંત, વૃદ્ધ સંત, એવા કોઈ ભગવાનના ભક્ત, એવા કોઈ ગરીબ ભગવાનના ભક્ત, એની સેવા તો ભગવાનની સેવા કરતા પણ ચડિયાતી છે. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પ્રસંગ સહિત આપણને ઘણી વાતો સંભળાવી હતી. અરે કેટલાક તો આપઘાત કરીને મરી જાય છે. આવા બધા દુઃખ લોકોને ભોગવવા પડે છે. હૃદયમાં અપાર સંતાપ થાય છે. આવા બધા દુઃખોને પાપનું પરિણામ જાણવું, પાપને ભોગવવા જીવ સ્થાવર અને જંગમ યોનિઓમાં જે દેહને ધારે છે ત્યાં તેને બધી યોનિઓમાં દુઃખ જ પ્રાપ્ત થાય છે, જેનો ગણવાથી પાર આવતો નથી. ભરતખંડમાં મનુષ્યના જન્મને પામેલો ચાર વર્ણ અને ચાર આશ્રમનો મનુષ્ય જે જે પાપ કરે છે તેણે તે પાપનું તેટલું પ્રાયશ્ચિત યુગ અને આશ્રમને અનુરૂપ કરવું એવું લખ્યું છે. અને જેનો જેવો વર્ણ હોય તે અનુસાર પ્રાયશ્ચિત કરવામાં તેને દોષ લાગતો નથી. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં વારંવાર વાત કરી હતી, નાનું સરખું પાપ થયું હોય ને તો પણ પ્રામાણિક બની એનું પ્રાયશ્ચિત કરી લેવું. આ લોકમાં સસ્તામાં પતે છે, આ જન્મે કરીને સસ્તામાં પતે છે, અને આ જન્મ જતો રહ્યો ને પાપ જેટલું જૂનું થાય ને એનું ફળ પણ એટલું વધારે થાય છે. માટે ભગવાનના જે ભક્ત છે એના માટે આ બધી વાતો છે, જગતના જીવો માટે તો આ કોઈ વાત છે નહીં. મનુષ્ય કરેલું પાપ લોકમાં જાહેર થઈ ગયું હોય અને પછી જો પ્રાયશ્ચિત ન કરે તો તેની જાતિના લોકોએ તેને પંક્તિ બહાર કરવો. જાતિના લોકો જો તેને પંક્તિ બહાર ન કરે તો તેનું પાપ પંગતમાં બેસનારા બીજા લોકોને પણ લાગે છે. શાસ્ત્રના કાનૂન તો જુઓ તમે. જે શિષ્યના ગુરુ હયાત હોય તે ગુરુએ પોતાના શિષ્ય કરેલા પાપનું પ્રાયશ્ચિત શિષ્ય પાસે કરાવવું. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં ગુરુજી અતિ વિસ્તારથી આ બધી વાતો વારંવાર કરેલી. શિષ્ય પાપ કરે એનો 50% હક, એનું 50% ફળ ગુરુએ ભોગવવું પડે. પત્ની પાપ કરે એનું 50% ફળ પતિએ ભોગવવું પડે. પુત્ર પાપ કરે એનું 50% ફળ પિતાએ ભોગવવું પડે. કારણ કે જે તે વડીલ વ્યક્તિ છે, પિતા છે, પતિ છે, ગુરુ છે કે રાજા છે, એ જો પોતાના નાના વ્યક્તિને સ્પષ્ટ કહીને ધર્મમાં ન રાખે અથવા તો ધર્મમાં રાખવા માટે મહેનત કે દાખલો ન કરે અને નાનો સમાજ, નીચલો સમાજ અધર્મના માર્ગે વળે છે, તો એમાં મુખ્ય
એ મોટેરી વ્યક્તિ પાપમાં ભાગીદાર થાય છે ને થાય છે, પણ પ્રયત્ન કર્યો તેમ છતાં પરિણામ ન મળ્યું તો ભગવાન એમાં મોટેરી વ્યક્તિને ભાગીદાર નથી ગણતા. જો શિષ્ય ગુરુનું વચન ન માને તો ગુરુએ તે શિષ્યને તજી દેવો. ગુરુએ પાપી શિષ્યનો લોભ રાખવો નહીં અને તે શિષ્યની સાથે વેર પણ રાખવું નહીં. કેવી વિવેકવાળી વાત આવે છે. સામ ઉપાયથી એટલે કે શિષ્યને ક્યારે વેરભાવ ન જણાય એવી રીતે સમજૂતી કરી અને તેનો ત્યાગ કરી દેવો. વેર રાખવાથી જાજો બગાડ થાય છે, માટે સમજી વિચારીને ધર્મ રાખવો. કોઈને ત્યાગ કરવો હોય ને, છોડવો હોય ને, દૂર કરવો હોય ને, તો પણ સમજી વિચારીને કરવો. બાકી કૂતરાને તમે નજીક બોલાવો તો ચાટે અને અભડાવે, અને લાકડી મારીને ભગાડો તો પિંડીએ ઝાલે કરડે. બે બાજુ નુકસાન છે ને, એટલે ત્યાંથી તો કેમ બચી જવું એ વિચારવાનું. એમ ઘણીક વાર દુષ્ટ સાથે વધારે પડતી તકરાર કરી આપણે આપણી જાતની પણ સજ્જનતાને જોખમમાં મૂકીએ છીએ. કેટલી સરસ એક સંતની વાત છે, એક મહાન સંતની આ વાત. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ બાબતમાં તકરાર થાય જ નહીં એ સાચો સંત. સત્સંગી જીવન, વચનામૃત, પૂજ્યપાદ ગુરુજી, આ બધા શાસ્ત્રોમાં મોટા પુરુષોએ કહ્યું છે સંતનું એક લક્ષણ છે અજાત શત્રુ. કયું લક્ષણ છે? એનો કોઈ શત્રુ ન હોય, એનો કોઈ દુશ્મન ન હોય, એના હૃદયમાં દરેક પ્રત્યે સદભાવ હોય, દરેકનું એના હૃદયમાં હિત હોય. સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીનવ છલકાય જે, સાગર જેવા એના હૈયા હોય. આજના માણસ તો હવે દાદા રકાબી જેવા છીછરા થઈ ગયા છે. એટલે કોઈને છોડી દેવો હોય તો પણ વિવેકથી સમજીને વિચારીને પ્રેમથી છોડવો. બાકી ઘણીવાર છોડ્યા પછી ઝઘડો જાજો થાય. તમને ખબર છે આ હવે 21મી સદીમાં પતિ પત્ની ભેગા થવું હોય તો શાસ્ત્રોમાં એની વિધિ હતી ભેગા કેમ થવું, પણ હવે તો ડાયવોર્સની વિધિ આ લોકોએ કરી. છૂટા પડવું કેમ પડવું, નકરી ઝઘડો ચાલ્યા જ કરે. જે રીતે સહુનો મોક્ષ થાય તે રીતે હેત રાખીને લોભ કરવો. રાત દિવસ જે ગુરુ સહુનું હિત જાળવે છે એવા ગુરુ જગતમાં પ્રસિદ્ધિ પામે છે. ગુરુએ પ્રેમ રાખીને બધા શિષ્યોની પાસે ધર્મ પળાવવો. દયા રાખીને ધર્મ પળાવે તો સહુનો મોક્ષ થાય, પણ દયા રાખ્યા સિવાય ક્યારેક કોઈનો મોક્ષ થતો નથી. પ્રેમથી અને દયા રાખીને પછી આજે આવ્યો હોય એની ઉપર એટલું બધું પ્રેશર કરે કે ભાઈ તું કેમ ના થા કેમ ના થા, તૂટી જાય. દયા પણ રાખવાની અને પ્રેમ પણ રાખવાનો. કેવી સરસ વાત છે. ભગવાન સ્વામિનારાયણની હથરોટી એટલી અદ્ભુત છે ને. વચનામૃતમાં મહારાજ એમ કહે, જેને માણસાઈ રાખી કોઈક સંતને સાચવતા આવડે ને એની પાસે બે પાંચ સાધુ ટકે. સમુદ્ર ભૂમિથી ઘણો નીચો છે, તેનો વિસ્તાર ભૂમિ જેટલો છે, તેથી ભૂમિ ઉપરનું જેટલું પાણી સમુદ્રમાં જાય તે સમુદ્ર પોતામાં સમાવી લે છે. ગુરુએ તે સમુદ્ર અને ભૂમિનું ઉદાહરણ ધ્યાનમાં લેવું. અથવા આકાશ સહુનો આધાર રહીને સહુને પોતામાં સમાવે છે. એટલે મોટા સંત હોય, મોટા ભક્ત હોય, પરિવારમાં મોટી વ્યક્તિ હોય, તેણે ઉદાર મન રાખી, આપણી ચાર આંગળી સરખી નથી એમ, પરિવારના બધા માણસો સરખા ન હોય, તેમ છતાં એ મોટા માણસે મોટું મન રાખી બધાને સમાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આનો અર્થ એવો છે. બહુ તડભડ કરે, નાની નાની વાતે રકઝક કરે તો પરિણામ શું આવે? કોઈ એની સામે જોવા પણ તૈયાર ન થાય. અત્યારે છે ને એવા પરિણામ. 21મી સદીનો સળગતો સવાલ એટલો જ છે, કોઈને જોડે રહેવું જ નથી. આખી દુનિયાની કોર્ટો છલકાઈ છે. તમે જુઓ, હસબન્ડ વાઇફના પ્રોબ્લેમ, પિતા પુત્રના પ્રોબ્લેમ, ભાઈ બહેનના પ્રોબ્લેમ. આ તો સત્સંગમાં સારું છે, જગતમાં તો ગુરુ ચેલાના પ્રોબ્લેમ બહુ થઈ ગયા છે હવે. અથવા
આકાશ સહુનો આધાર રહીને સહુને પોતામાં સમાવે છે, અથવા મેઘ સહુના જીવનરૂપ જળનું દાન કરે છે, તેના જેવા જે ગુરુ હોય તેના શિષ્ય ઘણા થાય છે. ચાર ગુરુએ ચાર વસ્તુ યાદ રાખવી, આકાશ, પૃથ્વી, સમુદ્ર અને મેઘ. એવા જે સદગુરુ હોય, એવા જે મોટા વ્યક્તિ હોય, એવા જે મોભી વ્યક્તિ હોય, ત્યાં ઘણા લોકો મોક્ષના માર્ગે ચાલી શકે છે. જે ગુરુ રાત દિવસ મધુર વાણીથી જ્ઞાન આપીને શિષ્યોનું ભરણ પોષણ કરે, તેના શિષ્યો વૃક્ષની જેમ નવપલ્લવિત થાય અને તેના ઉપર ફળ અને ફૂલો સમાતા નથી, નવપલ્લવ વૃક્ષને જેમ દાવાનળ લાગે, તેમ જે ગુરુ તમોગુણથી વશ થઈને શિષ્યોને ક્રોધિત વાણીથી બાળ્યા જ કરે, ત્યાં શિષ્યરૂપી વૃક્ષો નવપલ્લવિત થતા નથી. કેવી સરસ વાત આવી, વાણી કા સુર સુધાર લો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લો બસ હો ગયા ભજન. કોઈ પણ અધિકાર, કોઈ પણ પદ, કોઈ પણ મોટાએ ભગવાને આપણને આપી છે ને, એ સેવા માટે આપી છે. આપણે પદનો પ્રયોગ કરી કોઈકનું કલ્યાણ થાય એવા પ્રયત્ન કરીએ, એના માટે આપી છે. શું અદ્ભુત વાતો છે શાસ્ત્રની. તમોગુણને વશ થઈ ક્રોધિત થઈ શિષ્યોને બાળ્યા જ કરે, ત્યાં શિષ્યરૂપી વૃક્ષો નવપલ્લવિત થતા નથી. અને વળી જેમ ધુમારિયા વર્ષમાં જેમ વૃક્ષ નવપલ્લવિત થતા નથી, તેમ જે ગુરુ વરસાદની જેમ શિષ્ય ઉપર જ્ઞાન વર્ષા કરતા નથી, ત્યાં પણ શિષ્યરૂપી વૃક્ષ નવપલ્લવિત થતા નથી. આ જગતમાં બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કર્યા વિના જે ગુરુ થાય છે, તે તો જેમ શરીર દિન પ્રતિદિન વૃદ્ધ થતું જાય છે, તેમ ક્ષીણ થતા જાય છે. કોઈ કુપુત્ર પોતાના પિતાની અઢળક સંપત્તિ ધનને સંભાળીને રાખે નહીં અને ઉડાડી દે છે, તો તે પછીના દિવસોમાં ભિખારી થઈને ફરે છે. કમાયેલું જે અપાર ધન સંતો હરિભક્તો બ્રાહ્મણોના ભોજનમાં ઉપયોગી થયું હોય, ભગવાનના થાળમાં અન્નકૂટમાં વપરાયું હોય, વિવિધ પ્રકારના ભગવાનના મંદિર બાંધવામાં કામ આવ્યું હોય, તે જ ખરું સાર્થક ધન છે. સાંભળજો ગ્રહસ્થ ભક્તો, પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી, શાસ્ત્રમાં વાત આવે એટલે મેં તમને કહી, સાચી વાત કરવી એ સંતની ફરજ છે. ગ્રહસ્થએ પોતાનું ધન ભગવાનની સેવામાં, ભગવાનના સંત ભક્તની સેવામાં વાપરવું, એ જ એની કમાણી છે. મંદિરોમાં સમય આવતા હોય, આપણો પંચાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, લોયાધામમાં કેટલું દિવ્ય મંદિરનું કાર્ય ચાલી રહ્યું છે, તમે બધા ભક્તો ખોબે ને ખોબે સેવા કરો છો, તમને બધાને ધન્યવાદ છે. ગુરુજીનો અનહદ રાજીપો છે અને મહારાજ આ લોકમાં પણ કેટલી કૃપા વરસાવે છે તમારા ઉપર, આપણે પરિણામ પણ જોઈએ છીએ. પણ યાદ રાખજો, ભગવાન માટે ખર્ચવામાં પાછા ન પડતા, બસ હું એટલું જ કહું છું. તક આવે, ટાણું આવે, ત્યારે નાણું જતું કરવું પડે તો જતું કરજો, ઘરના બે કામ છોડીને કરવું પડે તો છોડીને કરજો. લોયાધામ પરિવારમાં એવા કેટલા ભક્તો છે જેણે પોતાના ઘરની, પોતાના પરિવારની, પોતાના બિઝનેસની ચિંતા નથી કરી, એટલી મંદિરની, મહારાજની સેવાની, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાની ચિંતા કરી છે. જે ધન ભગવાન અને સંતોના ઉપયોગમાં આવ્યું તે જ અપરંપાર ધન કમાયા છે. પણ જે ધન કહ્યું છે તે પ્રમાણે ભગવાન અને સંતના ઉપયોગમાં ક્યારેય ન આવે તો તે ધન પામ્યા છતાં નિષ્ફળ ગયું કહેવાય. ફળ ફૂલ અને પાંદડા વિનાનું ઝાડ શોભતું નથી, તેમ સત્પાત્રમાં ધન નહીં વાપરો, નહીં વાપરનારો ધનવાન પણ શોભતો નથી. તે રીતે જ બ્રહ્મ વિદ્યા વિનાના જેટલા ગુરુ થયા હોય તેમને પણ નિષ્ફળ જાણવા. ગ્રહસ્થ પોતાની સંપત્તિ સદમાર્ગે વાપરી ન શકે તેની સંપત્તિ નિષ્ફળ છે, અને સંત કે જ્ઞાની વ્યક્તિ પોતાનું જ્ઞાન કોઈના કલ્યાણ માટે ન વાપરી શકે તેની બ્રહ્મ વિદ્યા પણ નિષ્ફળ છે. તેવા ગુરુના જે શિષ્યો હોય છે તે પરસ્પર ગુરુની નકલ શીખતા હોય છે. તે સમજુ માણસે વિચારી જોવું જોઈએ કે જેનો ગુરુ લોભી હોય તેના શિષ્ય પણ લોભી થાય. જે ગુરુ કામી ક્રોધી હોય કે રસાસ્વાદી હોય તો તેના શિષ્યમાં પણ કામાદી બધા દોષ આવે છે. આ રીતે મોક્ષરૂપ ગુણ તો ગુરુ અને શિષ્ય
બંનેને દૂર જ ધકેલી દે છેલો. કામી ક્રોધી લોભી હોય ત્યાં મોક્ષ મેળવવાના માર્ગને તેઓ બંને ભૂલી ગયા છે. તેમાં એક આંધળો છે અને બીજો બહેરો છે. હવે આંધળા અને બહેરાની જોડ થઈ દાદા, કેવી જામે કેવી જામે. એકાદ વાર નાટક આપણા કંડારી ગુરુકુલના વિદ્યાર્થીઓ બહુ વર્ષો પહેલાં કરેલું આવું. આને દેખાતું નથી ને આને સંભળાતું નથી, ક્યાં જવું છે? તાકે હાલો ને તમે આગળ હાલો, એ ક્યાં આગળ હાલશે એને દેખાતું નથી. અને આને કેવી જોરદાર જોડ, એ બે વાતો પાછા કરે હા ભેગા થાય ત્યારે. બહેરાએ આંધળાનો વિશ્વાસ રાખ્યો, તે આંધળાએ સાચો રસ્તો દેખાડ્યો નહીં. ઉપનિષદમાં પણ આ દ્રષ્ટાંત આપ્યું, જગતના મિથ્યા ગુરુ અને શિષ્ય બધા આવા છે, આંધળા બેરાની જોડ છે. તેમ ગુરુ શિષ્યનું પણ સમજવું, ગુરુ શિષ્યના ધનને હરે છે પણ સંતાપને હરતા નથી, એવા ગુરુ અને શિષ્ય બંને ઘોર નરકમાં પડે છે. અત્યારે એક સત્સંગમાં મોક્ષ રહ્યો છે, તેના સિવાય બીજે બધેથી મોક્ષ ભાગી ગયો છે. જેને પોતાના આત્માનો મોક્ષ કરવાની ઈચ્છા હોય તેણે અત્યારે સત્સંગ કરવો. અત્યારે સત્સંગમાં જેવા ગુરુ છે તેવા 14 લોકમાં ક્યાંય ગુરુ નથી, જો તો ખરા. જેના ભાગ્ય ઉદય થયા હોય તેને જ સત્સંગમાં એવા ગુરુ મળે છે. જે લોકો અભાગ્યા છે તેમને આવા ગુરુ ક્યારેય મળતા નથી. આપણે ભાગ્યશાળી છીએ. મહારાજની આજ્ઞા અને ઉપાસના એને રાખનારા, ભગવાનને ભજનારા અને ભજાવનારા સાચા તારણહાર સદગુરુ આપણને મળ્યા છે. અત્યારે જેને સત્સંગ થયો છે, જે સત્સંગી થયા છે, તેના તો અપાર ભાગ્ય ગણાય. પહેલા ભક્તો ઘણા થઈ ગયા પણ તેમને કોઈને આવો સમારેલો સત્સંગ મળ્યો નથી. તે પૂર્વના ભક્તો ફરીને સત્સંગ કરવા માટે આ વખતે સત્સંગમાં જન્મ્યા છે. આ તમે બધા કથા સાંભળો છો ને, એકાદ વારમાં સંતોને તમે ચોટી ગયા છો ને, મળી એક જ વાર મુલાકાત થઈ અને સંતો હૃદયમાં વસી ગયા છે ને, એનું કારણ છે ગયા જન્મે ઘણું બધું કરીને આવ્યા છીએ આપણે. સત્સંગ ફેર કરણ અબ આયે સો સતસંગ મહી, એસો હે વિચરણ શ્રી હરિ અરુ સંત હુકે, શ્રી હરિ અરુ સંત હુકે. પૂર્વના ભક્તો ફરીને સત્સંગ કરવા માટે આ વખતે સત્સંગમાં આવ્યા છે, જન્મ્યા છે, એટલે તેમને સત્સંગનું સુખ આપવા શ્રીહરિને સંતો વિચરણ કરી રહ્યા છે. અક્ષરાધિપતિ ભગવાન શ્રીહરિ હરિભક્તોની રક્ષા કરવા માટે રાત દિવસ સત્સંગમાં ફરતા રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં સત્સંગનો મહિમા અને જ્ઞાની ગુરુની વિશેષતા કહી એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની